नमस्कार बाल मित्रों, आतासमा आप सौनु स्वागत छे। आतासमा आजे आपणे गुजराती विषय में पाठ त्रण मेहनतनो रोटलो नी समझ मेळवशुं। आ पाठना लेखक छे पन्नालाल पटेल। विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे पाठ परिचय मेळवशुं। आ एक बोधकथा छे। बोधकथामां रजू करवामां आवेलो बोध आपणने जीवनमां खूब ज उपयोगी बने छे। आ वार्ता आपणने बोध आपे छे के साचुं सुख श्रम अने स्वाश्रयमां छे। स्वाश्रय एटले के जात मेहनत। आ एक मोची अने साधुनी वात छे। मोची खूब ज प्रामाणिक छे। तेनी प्रामाणिकताथी खुश थईने साधु तेनी मदद करवा चाहे छे, एटले के इच्छे छे। पण मोची भगत मफतनुं स्वीकारवानी साधुने स्पष्ट ना पाडीने श्रमनું ગૌરવ વધારે છે। વિદ્યાર્થી મિત્રો, પાઠ પરિચય મેળવ્યા બાદ હવે આપણે આ પાઠની શબ્દ સમજૂતીનો અભ્યાસ કરીશું। શબ્દ સમજૂતી એટલે કે આ પાઠના અઘરા શબ્દોના અર્થ જાણીશું। પગરખા એટલે પગનું રક્ષણ કરનાર અથવા જોડા। હરામનું એટલે મહેનત વગર મળેલું। પારસમણી એટલે લોકમાન્યતા મુજબ, એટલે કે લોકોની માન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી। અહીં લોઢું એટલે લોખંડ। પરચુરણ એટલે છૂટા પૈસા। વહેમ એટલે શંકા અથવા સંશય। ગમ એટલે સમજ। ગર્વ એટલે અભિમાન અથવા અહંકાર। વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતીનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે આ પાઠમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગોના અર્થ અને એમનો વાક્યપ્રયોગ વિશે અભ્યાસ કરીશું। પહેલો રૂઢિપ્રયોગ છે કિંમત કરવી, એટલે કે માપ કાઢી લેવું। આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ। વારંવાર પરીક્ષામાં નાપાસ થનાર રવિની લોકોએ કિંમત કરી લીધી। બીજો રૂઢિપ્રયોગ પારખતા ન આવડવું, એટલે કે સાચી રીતે ઓળખી ન શકવું। આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરેલું વાક્ય જોઈએ। કેટલાક લોકોને માણસ પારખતા આવડતું નથી। ત્રીજો રૂઢિપ્રયોગ પગ ઉપાડવો, એટલે ઝડપથી ચાલવું। આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને બનાવેલું વાક્ય જોઈએ। શાળાએ જવાનો સમય થતાં છોકરાઓએ ઘરેથી પગ ઉપાડ્યા। અહીં તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે વાક્ય આપણે જે બનાવીએ છીએ એ વાક્યમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે, એમના અર્થનો ઉપયોગ કરવાનો નથી। બરાબર, ફરીવાર વાક્ય બનાવીએ એમાં આપેલ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે, એમના અર્થને વાક્યમાં સામેલ કરવાનું નથી, એ બરાબર યાદ રાખીશું।
ચોથો રૂઢિ પ્રયોગ જીવ બળવો એટલે દુઃખી થવું. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ. પૈસા ખોવાઈ જતા મારો જીવ બળી ગયો. પાંચમો રૂઢિપ્રયોગ ખૂણામાં નાખવું એટલે એમનો અર્થ થાય છે કે બેદરકારીથી બાજુમાં મૂકવું. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ. મોચીએ સોનાના ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. છઠ્ઠો રૂઢિપ્રયોગ બાવળાના બળથી એટલે કે જાત મહેનતથી વાક્ય પ્રયોગ જોઈએ. હું હંમેશા બાવળાના બળથી જ આગળ વધવા માંગુ છું. આગળ વધવું એટલે કે પ્રગતિ કરવી. સાતમો રૂઢિપ્રયોગ પૈસા બનાવવા એટલે કે ખૂબ કમાવવું. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ. કેટલાક માણસોને પૈસા બનાવવામાં જ રસ હોય છે. આઠમો રૂઢિપ્રયોગ બેઠા બેઠા ખાવું એટલે કે મહેનત કર્યા વગર ખાવું. વાક્ય પ્રયોગ જોઈએ. આળસુ લોકોને બેઠા બેઠા ખાવાની આદત હોય છે, ટેવ હોય છે. નવમો રૂઢિપ્રયોગ પેટનો ખાડો પૂરવો એટલે જીવન નિર્વાહ ચલાવવો. વાક્ય પ્રયોગ જોઈએ. ભિખારીઓ ભીખ માગીને પેટનો ખાડો પૂરે છે. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્ય આપણે બનાવીએ છીએ. એ વાક્ય તમે તમારી રીતે પણ બનાવી શકો છો. અહીંયા જે વાક્ય હોય એક ઉદાહરણ રૂપે આપેલું હોય છે, પણ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને તમે તમારી રીતે પણ અલગ વાક્ય બનાવી શકો છો. અહીંયા જે આપેલા વાક્યો છે, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને બનાવેલા વાક્યો, એ જ વાક્યો તમારે લખવા જરૂરી નથી. તમે તમને ગમતા વાક્યો પણ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગના અર્થ, વાક્ય પ્રયોગ વગેરેનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે આ પાઠની સમજ મેળવવાની શરૂઆત કરીશું. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. વિદ્યાર્થી મિત્રો, અહીં કાશી નામના શહેરની વાત છે. એ શહેરમાં એક મોચી રહેતો હતો. તે ખૂબ જ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એટલે કે એમને દુકાનમાંથી જે કંઈ આવક થાય એમાં એને પૂરેપૂરો સંતોષ હતો. એકવાર એક સાધુ આવીને મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? એક વખતની વાત છે કે આ મોચી છે એ એમની દુકાને કામ કરતા હોય છે. એવામાં એક સાધુ તેની દુકાને આવે છે, આવીને મોચીને પૂછે છે કે મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? એટલે કે મારે પગરખા બનાવવા છે, તો એ પગરખાની કિંમત કેટલી થાય? મોચીએ કહ્યું, મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ. સાધુએ એના પગરખાની કિંમત પૂછી તો મોચીએ કહ્યું કે મહારાજ, અત્યારે તો તમારા માપના પગરખા
મારી પાસે સીવેલા તૈયાર નથી. સાધુ કહે, સીવી દો તો શું લો? મુચીએ જ્યારે સાધુને એમ કહ્યું, સાધુ મહારાજને, કે તમારા માપના પગરખા જોડા અત્યારે મારી દુકાનમાં તૈયાર સીવેલા નથી. એટલે સાધુ કહે છે કે બરાબર, પણ સીવડાવું તો કેટલા પૈસા તમે લ્યો? મુચીએ કહ્યું, 150 રૂપિયો. વિદ્યાર્થી મિત્રો, જુઓ, તમને નવાઈ લાગશે, અહીં જોડાની કિંમત, એક જોડી બૂટની કિંમત 150 રૂપિયો, પણ એ વખતે આટલી બધી સસ્તાઈ હતી, એટલે 102 રૂપિયામાં એ વખતે એક જોડી બૂટ મળતા હતા. એટલે મુચીએ કહ્યું કે 150 રૂપિયો. સાધુને તો નવાઈ લાગી. નવાઈ લાગવી એટલે કે આશ્ચર્યમાં પડી જવું. સાધુ તો આશ્ચર્યમાં પડી ગયા. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, એટલે કે સાધુ આ મોચીની દુકાને આવ્યા એ પહેલાં બજારમાં કોઈ બીજા અન્ય મોચીની દુકાને પણ એ ગયા હતા, બૂટની કિંમત પૂછવા, બૂટ જોવા માટે. તો એ બધા વેપારીઓએ, એટલે કે એ બધા મોચીઓએ એમને એક જોડી બૂટના 2 રૂપિયા કહ્યા હતા, દેખાડ્યા હતા, એટલે કે એની કિંમત કહી હતી. અને પછી જ્યારે મહારાજે એમ કહ્યું કે ભાઈ 2 રૂપિયા નહીં, કંઈક વ્યાજબી રાખો, તો અમુક મોચીએ પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા, એટલે કે 150 રૂપિયા સુધીની કિંમત ઓછી કરી દીધી હતી 2 રૂપિયામાંથી. તમે પણ ઘણી વખત જુઓ, મમ્મી પપ્પા સાથે, મોટા ભાઈ બહેન સાથે ગયા હશો કોઈ દુકાને, શાકભાજીની દુકાને કે કાપડની દુકાને કે બીજી અન્ય વસ્તુઓની દુકાને, તો પહેલાં જે કિંમત કહે આપણને વસ્તુની, અને પછી આપણે એમ કહીએ કે ભાઈ આટલા બધા તો નહીં, પણ થોડું વ્યાજબી રાખો, એટલે દુકાનવાળો વળી થોડા ઘટાડે, વળી પાછા આપણે કહીએ કે ના ના, હજી તો મને વધારે મોંઘું પડે છે, હજી કંઈક થોડુંક ઓછા કરો. આવી બધી ગ્રાહક અને વેપારી વચ્ચે રકઝક ચાલતી હોય છે. એટલે એમ સાધુ મહારાજે પણ આ મૂચીને કહ્યું કે ભાઈ 2 રૂપિયા નહીં, કંઈક વ્યાજબી રાખો. તો કેટલાક મૂચીઓએ 2 રૂપિયા ઘટાડી, 2 રૂપિયામાંથી કિંમત ઘટાડી અને 150 રૂપિયા સુધીની કિંમત કરી આપી. પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો. પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો, એટલે કે આ મૂચીએ તો સીધા જ 150 રૂપિયો કહ્યો, એટલે સાધુને નવાઈ લાગી. સાધુએ જ્યારે એમ કહ્યું કે સીવી દો તો શું લેશો, એટલે મૂચીએ સીધા જ 150 રૂપિયા કહ્યું, એટલે આ સાધુ મહારાજને નવાઈ લાગી કે ભાઈ અન્ય મૂચીઓએ તો રકઝક કર્યા પછી 2 રૂપિયામાંથી ઘટાડીને પછી 150 રૂપિયો કિંમત કરી આપી, જ્યારે આ મૂચી ભગતે તો સીધા જ 150 રૂપિયો કહ્યું. એટલે સાધુએ પૂછ્યું, 150 તો કહેવાનો, પણ લેવાના કેટલા? એટલે સાધુ કહે છે મોચીને કે 150 તો કહેવાનો, તમે અત્યારે 150 રૂપિયાની કિંમત કહી છે એક જોડી બૂટની, પણ કંઈક વ્યાજબી રાખો, તમે છેલ્લે શું લેશો, એટલે કે કંઈક ઓછા કરો એમ. કારણ કે આ સાધુ જ્યારે બીજાની દુકાને ગયા હતા બજારમાં, અન્ય મોચીની દુકાને, તો એણે પહેલાં 2 રૂપિયા કહ્યા અને પછી ઘટાડીને 150 રૂપિયો કહ્યો હતો. એટલે સાધુએ આ મોચીને પણ એમ કહ્યું કે ભાઈ તમે 150 તો કીધો છે, પણ લેશો કેટલા?
મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવો. સાધુએ જ્યારે મોચીને કહ્યું કે 150 રૂપિયો તો કહેવાનો, પણ કંઈક ઓછા કરો. અને કેટલા લેશો? 150 માંથી કંઈક ઓછું કરો. એટલે મોચી સાધુ સામે જોઈને હસવા લાગ્યો અને કહ્યું કે મહારાજ, જે કહેવાના હોય એ જ લેવાના હોય. જો તમારી ઈચ્છા હોય અને તમે કહો તો હું તમને તમારા માપના પગરખા બનાવી આપું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચીએ જ્યારે સાધુને કહ્યું કે ભાઈ 150 રૂપિયામાંથી કંઈ ઓછું નહીં થાય, તમારે બનાવરાવવા હોય તો કહો, તમે બનાવવામાં રાજી હોય તો કહો, તો હું તમને પગરખા બનાવી આપું. એટલે સાધુને મનમાં થયું કે આ મોચી 150 રૂપિયામાંથી કાંઈ ઘટાડશે નહીં, અને બીજા બધાએ 2 રૂપિયા કહીને 150 કહ્યો હતો, તો એના કરતાં અહીંયા સારું છે આ દુકાને, આની કિંમત બરાબર વ્યાજબી લાગે છે. એટલે સાધુએ કહ્યું કે સારું બનાવી આપો, પણ કેટલા દિવસે આપશો, ક્યારે આપશો, એટલે કે કેટલા દિવસમાં બનાવી આપશો? એટલે મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. એટલે મોચીએ કહ્યું કે ભાઈ પરમ દિવસે બરાબર આવા સમયે તમે આવજો. એટલે સાધુ જે સમયે દુકાને ગયા હતા, 2 દિવસ પછી એ જ સમયે એને પગરખા લેવા માટે આવવાનો કહ્યો. પરમ દિવસનો અર્થ તો તમને ખ્યાલ હશે, માનો કે આજે શુક્રવાર હોય તો બીજા દિવસે શનિવાર નહીં અને રવિવારે, એ પરમ દિવસ કહેવાય. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મોચીએ જ્યારે પગરખા લેવા આવવાનો સમય આપ્યો, એટલે સાધુ કહે છે કે તમે જે ટાઈમ આપ્યો છે એ ટાઈમે એ દિવસે ચોક્કસ બનાવી રાખજો, મારે પરમ દિવસે સાંજે બહાર જવું છે, માટે પગરખા બનાવવામાં મોડું ન થાય. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. એટલે મોચી એ સાધુને કહ્યું કે ભાઈ તમારે બહાર જ્યાં જે સ્થળે જવાનું છે ત્યાં જાઓ કે ન જાઓ, મારે એની સાથે કોઈ મતલબ નથી. મેં તમને જે સમય આપ્યો છે પગરખા લેવા આવવાનો, એ સમયે તમે પરમ દિવસે આવશો એટલે તમને ચોક્કસ તમારા બૂટ મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. મોચીએ સાધુને તો ખાતરીપૂર્વક કહ્યું કે જાઓ, પરમ દિવસે આ સમયે આવજો, તમને ચોક્કસ આપી દઈશ, એટલે કે સિવેલા તૈયાર જ હશે. છતાં સાધુને મોચીના આ વાયદામાં, વાયદો એટલે કે લેવા આવવાનો જે સમય કહ્યો હતો, એ સમય પણ સાધુને મોચીમાં વિશ્વાસ ન હતો. બીજે દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. સાધુ બરાબર બીજા દિવસે પાછા એવું વિચારીને મોચીને ત્યાં ગયા કે લાવને આંટો મારું, એણે મારા બૂટ બનાવવાની શરૂઆત તો કરી કે નહીં, ભલે પરમ દિવસે લેવા જવાનું કહ્યું છે, પણ જાઓ તો ખરો કે પગરખા બનાવવા માંડ્યા કે નહીં. અને જઈને મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? બીજા દિવસે સાધુ મોચીની દુકાને
જાય છે અને જઈને પૂછે છે કે મુચી ભગત, પગરખા બનાવવાની શરૂઆત કરી કે નહીં, અને શરૂઆત કરી તો કેટલું કામ થયું, આવું બધી પૂછપરછ કરી. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. એટલે સાધુને મોચી કહે છે કે ચિંતા નહીં કરો, નિશ્ચિંત રહો, વાયદો નહીં ચૂકું. એટલે કે તમને જે મેં બૂટ લેવા આવવાનો સમય આપેલો છે એ સમયે ચોક્કસ હું તમને બૂટ આપી દઈશ. એટલે કહે છે કે વાયદો નહીં ચૂકું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં અહીં સુધી આપણે પાઠ સમજીએ. અહીંથી આગળ હવે પછીના તાસમાં આપણે પાઠ સમજશું. આ વિડીયોમાંથી, આ તાસના વિડીયોમાંથી આ પાઠની શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ વગેરે એક બે વખત લખી અને પાકું કરી નાખજો. શબ્દાર્થ રૂઢિપ્રયોગ તમને જેમ વધારે આવડશે એમ તમને પાઠ વધારે સરળતાથી સમજાશે. બરાબર છે? આવજો વિદ્યાર્થી મિત્રો.